મયુર જોડાયા છે અમારી સાથે. મયુર, જણાવશો મોટી સંખ્યામાં દલિત અને આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા છે, મુખ્ય કઈ માંગ છે અને શા માટે તેઓ એક સાથે એકઠા થઈ આ સંમેલન કરી રહ્યા છે? મયુર સાથે સીધા સંપર્કમાં જોડાઈશું, પરંતુ આપને જણાવી દઈએ જે હાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી અને દલિત સમાજના લોકો ઉપસ્થિત છે. સરકારે જાહેરાત તો કરી પરંતુ કબજો નથી આપ્યો, તેના કારણે જમીન સંમેલન આ જમીનનો હક નહીં અપાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. મયુર જોડાયા છે અમારી સાથે. મયુર, જણાવશો આ અંગે વધુ વિગત. જી મયુર, સાથે સંપર્ક કરવાની અમે કોશિશ કરી રહ્યા છીએ. હાલ જે સમગ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે, દલિત અને આદિવાસી સમાજના લોકો એક સાથે એકઠા થયા છે, આ સંમેલન છે, પરંતુ જો જમીનનો હક નહીં આપવામાં આવે તો આવનારા દિવસમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે આ તમામ લોકોએ. કારણ કે અત્યાર સુધી માત્ર વાયદાઓ કરાયા છે પરંતુ તે વાયદા પરિપૂર્ણ નથી થયા. જમીન અધિકાર ઝુંબેશના નેજા હેઠળ સંમેલન, જ્યાં સાંથણીની જમીન જંગલ જમીનના હકની માંગ સાથે આ સંમેલન યોજાયું છે. મોટી સંખ્યામાં દલિત અને આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત છે. સરકારે જાહેરાત કરી પણ કબજો ન આપતા સંમેલન યોજાયું છે. ઝુંબેશ છે તે ચાલુ કરવામાં આવી રહેલી છે અને તમે હાલ જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો તો ખૂબ મોટી સંખ્યાની અંદર દલિત સમાજ તેમજ આદિવાસી સમાજના જે કાર્યકરો છે, જે નાગરિકો છે, તે અહીં ગાંધીનગર ખાતે આવેલા છે. ખાસ કરીને જમીન અધિકાર ઝુંબેશ છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર ચલાવવામાં આવી રહેલી છે અને જેની અંદર જમીનની જે માગણી છે, જુદા જુદી ત્રણ પ્રકારની જે જમીનની માગણી છે, આદિવાસી સમાજ અને દલિત સમાજ બંને તરફથી જે માગણીઓ છે તે પૂરી કરવા સરકાર અને જે આંદોલન કરવામાં આવી રહેલું છે અને સરકારને રજૂઆત કરવામાં આવી રહી છે. મહત્વની જો વાત કહીએ તો આ જે જમીન અધિકારની જે લડાઈ છે તેની અંદર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની પણ જે એક્ટિવિસ્ટ છે તે અહીં જોડાયેલા છે અને તે પણ જે આ લડાઈ ગુજરાતની અંદર ચાલી રહેલી છે તેને સપોર્ટ કરી રહ્યા છે. સાથે જ જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર છોટુ વસાવા ભારતીય ટ્રાઇબલ પાર્ટી જેમને પ્રારંભ કરેલો છે તેમના દીકરા અને ધારાસભ્ય મહેશ વસાવા પણ મંચ ઉપર જોવા મળી રહેલા છે અને આદિવાસીની જે જમીનો છે તેમનો હક છે તે તમને મળે તે માટે રાજ્યપાલને પણ આવેદનપત્ર આપવામાં આવશે અને હાલ જે કાર્યક્રમ સ્થળ છે ગાંધીનગર ખાતે ત્યાં મોટી સંખ્યાની અંદર જ્યાં તેમના જે કાર્યકરો છે જનસેલાબ છે તે ઉમટી પડેલો છે અને પોતાની જે અધિકાર છે તેની માગણી તે કરી રહેલા છે. મયુર, દલિત સમાજ અને આદિવાસી સમાજના તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે પરંતુ મંચ પર જે રીતે અત્યારે જોવા મળી રહ્યું છે કેટલાક મહાનુભાવો પણ ઉપસ્થિત છે, કોની કોની અહીંયા ઉપસ્થિતિ જોવા મળી રહી છે? જી બિલકુલ, હું કેમેરામેનને કહીશ કે મંચ ઉપર જે દ્રશ્યો છે તે બતાવે. ખાસ કરીને જો વાત કરીએ તો મધ્યપ્રદેશથી જમીન અધિકાર સાથે જોડાયેલા જે એક્ટિવિસ્ટો છે તે અહીં ઉપસ્થિત છે, સાથે જ મહારાષ્ટ્રથી આવેલા જે જમીન અધિકાર ઉપર લડત લડી રહેલા એક્ટિવિસ્ટો ઉપસ્થિત છે. સાથે જ જો વાત કરીએ બીટીપી પાર્ટીના ધારાસભ્ય મહેશ વસાવા તે અહીં ઉપસ્થિત છે. તે ઘણા સમયથી જે દક્ષિણ ગુજરાતની અંદર આદિવાસીની જે જમીનો છે, જંગલ જમીનનો જે અધિકાર છે તેના માટે લડી રહેલા છે. સાથે જ અહીં જે ગુજરાતનું જે જમીન અધિકાર ઝુંબેશનું સમગ્ર જે માળખું છે તે અહીં ઉપસ્થિત છે અને હાલ જુદા જુદા જે વક્તાઓ છે તેમના ભાષણ ચાલી રહેલા છે અને જ્યાં સુધી સરકારનો કોઈ પ્રતિનિધિ અહીં તેમનો આવેદનપત્ર નહીં સ્વીકારે ત્યાં સુધી અહીં બેસશે તેવી તેમની માગણી છે. જી બિલકુલ, આભાર મયુર આપનો તમામ માહિતી બદલ. તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર અને અન્ય જગ્યા ઉપરથી પણ આવેલા એક્ટિવિસ્ટના તમામ લોકો આ સાથે જોડાયેલા છે. આ બંને સમાજને ન્યાય અપાવવા માટે હવે મુહિમ ઉપાડી છે.